આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાથે. રાષ્ટ્રીય યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. વીરપુરની મેઇન બજારમાં લોકોને અડફેટે લીધા હતા. રખડતા ઢોરોનો ત્રાસ વીરપુરમાં સામે આવ્યો છે. દર્શને આવેલા યાત્રિકોને અડફેટે લીધા હતા. રખડતા ઢોરોનો ત્રાસ વીરપુરમાં સામે આવ્યો છે. દુકાન બહાર રાખેલ સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બે જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. રખડતા ઢોરોનો ત્રાસ વીરપુરમાં સામે આવ્યો. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગઈકાલનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દર્શને આવેલા યાત્રિકોને અડફેટે લીધા હતા. વધુ એક વખત રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. દુકાન બહાર રાખેલ સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીરપુરની મેઇન બજારમાં ઢોરોનો ત્રાસ સામે આવ્યો. આ ઉપરાંત દુકાનની બહાર જે સામાન રાખવામાં આવ્યો હતો તેમાં પણ નુકસાન પહોંચાડ્યું છે. બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા સંજય આપણી સાથે ફોનલાઇન પર છે. સંજય, જે રીતે યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે, શું વધુ વિગતો? જી બિલકુલ, જણાવી દઉં તો શિવાંગીની આ ઘટના વીરપુર યાત્રાધામ વીરપુરની છે. વીરપુરમાં આજે એવી ઘટના સામે આવી છે કે મેઇન બજારમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે અને બે આખલાઓએ યાત્રાળુઓને હડફેટે લીધા છે. તેમાંથી બે યાત્રાળુઓને જે સામાન્ય ઈજા પહોંચી છે અને મેઇન બજારની અંદર જે દુકાનદારો છે તે દુકાનદારોના માલને પણ કંઈક નુકસાન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. અને હાલ રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ વધી રહ્યો છે, તો તંત્ર ક્યાંક બેદરકાર હોય તેવું સામે આવી રહ્યું છે. જી જી, ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર. તો વાત કરીએ યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. બે જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત દુકાનની બહાર જે સામાન રાખવામાં આવ્યો હતો તેને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.